नमस्कार मित्रों, स्वागत छे तमारो अमारी चैनल गर्वो गुजरात मा। मित्रों हमणा आखा गुजरात मा कड़ाका भड़ाका साथे वरसाद धूम मचावी रह्यो छे। गुजरात नो कोई को जेवो विस्तार हसे ज्यां वरसाद नहीं पड्यो होय। गुजरात तेमज आखा भारत मा घणी जग्याए पूर जेवी स्थितिओ पण सर्जाई छे। मित्रों घणा बधा वरसाद ने कारणे घणी बधी जग्याए रेड अलर्ट पण जारी करवामां आव्यो छे। अने एना सिवाय NDRF नी टीमों ने पण तैनात करवामां आवी छे। मित्रों आखा गुजरात मां क्यांक नदियों माजा मूकी रही छे, तो क्यांक नी केनालों मां गाबड़ा पड़ी रहा छे, क्यांक अति भारे वरसाद वरसी रह्यो छे। मित्रों जेना लीधे बधुं ठप थई गयुं छे। आ बधुं जोता एवुं लागी रह्युं छे कि जाणे मेघराजा तांडव करी रह्या होय। जो मित्रों आगाहीकारोनी मानीए तो हजी आ शरूआत छे, हजी आनाथी पण वधारे भारे वरसाद पड़वानो छे। मित्रों जो आगाहीकारोनो मानिए तो हजी पण भारे वरसाद पड़वानी संभावनाओ छे। मित्रों पुनर्वसु नक्षत्रनी शुरुआत थई चूकी छे अने आगाहीकारो जणावी रह्या छे कि आ नक्षत्रमां आ वर्षनुं सौथी वधु वरसाद पड़शे। मित्रों जो आगाहीकारो अने निष्णांतोनी मानिए तो आगामी 8 થી 10 દિવસ માટે ભારે વરસાદની આગાહી છે। આના ચાલતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતની બધી નદીઓ માજા મૂકશે। અને મિત્રો નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે આ વર્ષે ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિનું સર્જન થશે। મિત્રો હમણાં પડી રહેલા વરસાદને જોઈને એવું લાગે છે કે ગુજરાતમાં અતિવૃષ્ટિનું સર્જન થશે। મિત્રો અતિવૃષ્ટિ વિશેના ખ્યાલમાં તમારો શું મત છે એ અમને કોમેન્ટ કરીને જણાવજો। મિત્રો નિષ્ણાંતો અને આગાહીકારો જણાવી રહ્યા છે કે આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં સારો એવો વરસાદ રહેશે। તે સાથે હવામાન વિભાગે પણ આગામી 8 થી 10 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। અમુક વિસ્તારોમાં તો રેડ અલર્ટ અને અમુક વિસ્તારોમાં ઓરેન્જ અલર્ટ પણ જારી કરવામાં આવ્યા છે। મિત્રો આ બધું જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં અતિવૃષ્ટિની સ્થિતિનું સર્જન થાય। મિત્રો આજની આગાહી પ્રમાણે આજે રાત્રે મેઘરાજા તાંડવ કરવાના છે અને એની સાથે કડાકા ભડાકા સાથે વીજળી પણ થશે, તેથી આખા ગુજરાતને અલર્ટમાં રાખવામાં આવ્યું છે। મિત્રો અતિ ભારે વરસાદ પડવાને કારણે અમુક વિસ્તારોમાં રેડ અલર્ટ તો અમુક વિસ્તારોમાં ઓરેન્જ અલર્ટ પણ જારી કરવામાં આવ્યો છે। એની સાથે NDRFની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે। મિત્રો તમે બધા જાણતા જ હશો કે બગદાણામાં અતિવરસાદને કારણે ત્યાંની નદીઓ ઉપર જે બાંધ બાંધવામાં આવ્યો હતો તે તૂટી પડ્યો હતો। જો મિત્રો આવો ને આવો વરસાદ પડશે તો આખા ગુજરાતની નદીઓ માજા મૂકશે અને નદીઓ તથા તળાવો પર બંધાયેલા બાંધો અથવા ડેમ પણ તૂટી પડશે, જેથી આખું ગુજરાત પાણીમાં ડૂબી જશે। મિત્રો કેટલાક આગાહીકારોની આગાહીઓ મુજબ આવનાર મહિનાથી અતિ ભારે પવન સાથે વરસાદ પડવાનો છે, જેથી કેટલાક વિસ્તારોમાં અતિ ભારે પવનોના કારણે વાવાઝોડા જેવી સ્થિતિનું પણ સર્જન થશે। તેથી મિત્રો હમણાંથી જ રાજ્ય સરકારો એલર્ટ થઈ ગઈ છે। કેટલાક નિષ્ણાંતો તેમજ આગાહીકારો જણાવી રહ્યા છે કે ગુજરાતમાં આ વર્ષે અતિવૃષ્ટિ થશે। મિત્રો અતિવૃષ્ટિ એટલે ભારે વરસાદ પડશે અને આખા રાજ્યમાં સુનામી જેવી સ્થિતિનું સર્જન થશે। એની સાથે પણ ઘણા બધા આગાહીકારોએ જણાવ્યું છે કે આવો ને આવો વરસાદ પડશે તો ગુજરાત આખો ડૂબી જશે। મિત્રો હવે વાત કરીએ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ કેવો પડશે અને ક્યાં પડી શકે છે કડાકા ભડાકા સાથે વરસાદ, અને પુનર્વસુ નક્ષત્રમાં કેવો વરસાદ પડશે। મિત્રો આગાહીકારો જણાવી રહ્યા છે કે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે, તેથી ખેડૂતોમાં હરખની હેલી છવાઈ ગઈ છે। અમુક વિસ્તારોમાં વરસાદ બાકી હશે, પરંતુ આગામી સમયમાં ત્યાં પણ મેઘમહેર થઈ જશે। હાલ રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસમાં સાર્વત્રિક વરસાદ પડશે। હવામાન ખાતાએ રાજ્યમાં 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો એની સાથે સુરત, વલસાડ અને નવસારીમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહીઓ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। મિત્રો હવે જો અમદાવાદમાં વરસાદ કેવો રહેશે એની વાત કરીએ તો અમદાવાદમાં વરસાદ સામાન્ય રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહીઓ કરવામાં આવી છે। આમ તો ત્યાં છૂટોછવાયો વરસાદ પડવાની પણ આગાહીઓ હતી, તે પ્રમાણે ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે। અને મિત્રો એની સાથે આગાહીકારો અને નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સર્જાયું છે,
અને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો પણ થઈ શકે છે, ત્યારે મિની વાવાઝોડાની સ્થિતિની આશંકાઓ ગુજરાતના દરિયાકાંઠાએ સેવાઈ રહી છે। મિત્રો, હવે જો અંબાલાલ પટેલની ભવિષ્યવાણીઓ અને આગાહીઓની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં ચોમાસું સારું રહેશે રાજ્યના ખેડૂતો માટે અંબાલાલ પટેલે આગાહી કરી છે। ગુજરાત રાજ્યમાં કયા વિસ્તારમાં અને ક્યારે ભારે વરસાદ પડશે તે અંગે મોટી આગાહી કરી છે। સમગ્ર ગુજરાતમાં ક્યારેક વાવણી લાયક વરસાદ થશે, આવા તમામ સવાલો અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે। મિત્રો, અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ ખેડૂતો માટે સારા સંકેત છે। વાવણી લાયક વરસાદથી વંચિત વિસ્તારો માટે સારો વરસાદ આવશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વાવણી લાયક વરસાદ હજુ નહીં થાય, ત્યાં જ પંચના ઘણા બધા ભાગોમાં વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ છે। હવે મિત્રો, તમને જણાવીએ, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હડમતિયા ગામના રહીશ શ્રી કાળાભાઈ ભૂરાભાઈ, જેઓ વર્ષોથી આગાહીઓ કરતા આવે છે, તો આજે તેની વાત કરવાના છીએ। કાળાભાઈને 40 વર્ષનો બહોળો અનુભવ છે। આગાહીની વાત કરવામાં આવે તો તેમણે અગાઉ કરેલી 2012ની આગાહીની વાત કરીએ તો તેમણે તે આગાહી 29 જૂન 2012ના દિવસે કરી હતી। તે વર્ષે હવામાન ખાતાએ ઓછો વરસાદ થવાની આગાહી કરી હતી અને સરકારે દુષ્કાળ પણ જાહેર કર્યો હતો। છતાં પણ 40 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા કાળુભાઈએ એવી આગાહી કરી હતી કે કોઈ પણ મિત્રો ઢોરને છોડતા નહીં, કેમ કે વરસાદ ઘણો થશે એવી તેમની આગાહી હતી। અને ગુજરાતમાં વરસાદની કોઈએ પણ આગાહી નહોતી કરી ત્યારે તેમણે કહ્યું હતું કે સતત 19 દિવસ સુધી વરસાદ વરસશે, અને એવું થયું હતું, સતત 19 દિવસ સુધી વરસાદ વરસ્યો પણ હતો। મિત્રો, હવે તેમણે જે 2022ના વર્ષના ચોમાસાને લઈને આગાહી કરી છે તેની વાત કરીએ। મિત્રો, તેમણે ચોમાસાની આગાહી કરતા કહ્યું છે કે હમણાં 4 થી 5 દિવસ સુધી ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે, અને જુલાઈ મહિના દરમિયાન મૂસળધાર વરસાદ સાથે જળ હોનારત પણ થાય તેવી પણ શક્યતાઓ છે। મિત્રો, તેમણે એવું પણ જણાવ્યું છે કે અષાઢ મહિનાના છેલ્લા પખવાડિયામાં તારીખ 28 જુલાઈથી 30 જુલાઈ સુધી જળ હોનારત થાય તેવા વરસાદની શક્યતાઓ છે। અને મિત્રો, હમણાં વરસાદને જોતા એવું જ લાગી રહ્યું છે કે જળ હોનારત થશે। તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો, અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આજના આ વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો, આપણે ફરી મળીશું આવા જ એક સરસ અને રોચક વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।